વાદળો દેખાય ને નૈરાશથી સારા. મને મોરબી જિલ્લાના પોલીસ વડા તરીકે કહેતા આનંદ થાય છે કે મોરબી જિલ્લાના તમામ નાગરિકો, દરેકે દરેક વિસ્તારના તમામ નાગરિકો સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. લોકડાઉન કડક અમલીકરણ થઈ રહ્યું છે. જિલ્લામાં 500 વધારે જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવ્યા છે. 1100 વધારે લોકોને અલગ અલગ ગુનાઓમાં જાહેરનામા ભંગના ગુનાઓમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે. 1600 જેટલા વાહનો પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા છે. લોકડાઉનનું સખત અમલીકરણ થાય એના માટે અલગ અલગ જગ્યાએ 54 જેટલા ચેકપોઇન્ટ ચેકપોસ્ટ ઊભા કરવામાં આવ્યા છે. અલગ અલગ સ્ટેટિક પોઈન્ટ પણ જ્યાં વધારે વિસ્તારમાંથી મુવમેન્ટ અવર જવર થતી હોય અને ખોટા લોકોની બેઠક ઉઠક હોય ત્યાં સ્ટેટિક પોઈન્ટ મૂકવામાં આવે છે. બેંકની બહાર બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. ફેર પ્રાઇસ શોપ ઉપર બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડ હોય, શાક માર્કેટ હોય, તમામ જગ્યાએ જ્યાં લોકોની ભીડ થઈ શકવાની શક્યતાઓ છે એ તમામ જગ્યા ઉપર બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. બંદોબસ્તમાં જે સ્ટેટિક પોઈન્ટ અને ફિક્સ પોઈન્ટ છે ચેકપોસ્ટ છે એના સિવાય અલગ અલગ પોલીસના વેહિકલ્સ વત્તા હાયર કરેલા વેહિકલ્સ સાથે પેટ્રોલિંગ પણ સતત અલગ અલગ અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત જિલ્લામાં ડ્રોનનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, હળવદ પોલીસ સ્ટેશન, વાંકાણા સિટી પોલીસ તમામ જગ્યાએ 9 વધારે ડ્રોન દ્વારા સતત રેસિડેન્શિયલ એરિયામાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ડ્રોન દ્વારા મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 90 વધારે ગુના દાખલ કરવામાં આવ્યા. ફ્લેટમાં પાર્કિંગમાં બેઠેલા રહીશો, કોમન ફ્લેટમાં બેઠેલા રહીશો, વિસ્તારમાં શેરીઓની બહાર નીકળીને ટોળા વળીને બેસતા રહીશો, આવા લોકોને ડ્રોન દ્વારા આઇડેન્ટિફાઈ કરવામાં આવે છે અને તાત્કાલિક પોલીસની ટીમ મોકલી એની ધરપકડ કરવામાં આવે છે. એ ખૂબ સારી ઇફેક્ટ આ ડ્રોનની અલગ અલગ રેસિડેન્શિયલ વિસ્તારમાં જોવા મળી છે. આ ઉપરાંત એ ડિવિઝન અને બી ડિવિઝનની ત્રણેક જે વેહિકલ્સ છે એની અંદર પણ કેમેરા ફિટ કરવામાં આવ્યા છે, જેથી કરીને એ વેહિકલ જ્યારે પેટ્રોલિંગમાં છે તો કેમેરા દ્વારા એનું સતત એ વિસ્તાર ઉપર નિરીક્ષણ કરી શકાય અને જેથી કરીને લોકોમાં પણ એક ડિટરન્સ ઇફેક્ટ આવે. જે અસામાજિક તત્વો છે, જે લોકો વારંવાર લોકડાઉનનું ભંગ કરવા માટે રસ્તા ઉપર એક અથવા બીજા ખોટા બહાના હેઠળ નીકળી આવે છે, એ લોકો ઉપર પણ આના દ્વારા વોચ રાખવામાં આવશે. મીડિયા મિત્રોના માધ્યમથી ફરી એક વખત હું તમામ મોરબી જિલ્લાના નાગરિકોને રહીશોને વિનંતી કરીશ, આપ લોકોનો ખૂબ જ સારો સપોર્ટ લોકડાઉનમાં મળી રહ્યો છે. એકલ દોકલ બનાવો વાત કરતા તમામ લોકો પોતાના ઘરમાં રહી રહ્યા છે અને એ જ કારણ છે કે મોરબી જિલ્લામાં ફક્ત ને ફક્ત એક જ કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો છે અને એ ત્યારબાદ કોઈપણ પ્રકારનો કેસ પોઝિટિવ આવ્યો નથી. ફરી એક વખત આપના માધ્યમથી તમામને રિક્વેસ્ટ કરીશ, બનતો પ્રયત્ન કરીએ કે મોરબીમાં જ રહીએ, પોતાના ઘરમાં જ રહીએ, ઘરની બહાર નીકળીએ નહીં. બનતો પ્રયત્ન કરીએ કે શાકભાજી કરિયાણું જે પણ લેવા નીકળીએ તો એક વીકનું લઈ લઈએ અને પછી આપ પોતાના ઘરમાં જ રહીએ. ફરી એક વખત મીડિયા મિત્રોના માધ્યમથી મોરબી જિલ્લાના તમામ નાગરિકોનો હું લોકડાઉનનું કડક અમલીકરણ થાય અને આપ તમે તમામ સૌ પાલન કરો એના માટે રિક્વેસ્ટ કરું છું. સર, સૌથી મહત્વની બાબત અત્યારે એ છે કે જે રીતે રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે, મોરબી જિલ્લાના ખાસ કરીને વાંકાનેર બાઉન્ડ્રી ચેકપોસ્ટ, એ ઉપરાંત હળવદના સરા ચોકડી, મોરબી ચોકડી અને ઢાવાણા ચેકપોસ્ટ અને એ જ રીતે ટંકારા, લતીપર ચોકડી, મિતાણા ચોકડી, લજાઈ ચોકડી, ટ્રિપલ લેયર બેરિકેડિંગ કરીને ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, જેથી કરીને અમદાવાદથી કોઈ વ્યક્તિ આવતો હોય તો એ ઢાવાણા ચેકપોસ્ટ, સરા ચોકડી, મોરબી ચોકડી અને છેલ્લે અણિયારી ટોલનાકા પર પણ એને જોઈ શકાય. અને એ જ રીતે રાજકોટથી કોઈ વ્યક્તિ આવતો હોય તો એ લતીપર ચોકડી કે મિતાણા ચોકડીથી પાસ થઈ જાય તો લજાઈ ચોકડી પણ એને રોકી શકાય. અલગ અલગ વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પણ 5 ટીમો ઊભી કરવામાં આવી છે, જે અલગ અલગ પોઈન્ટ ઉપર હાજર રહીને જે બહારથી કોઈ વ્યક્તિ આવી રહ્યા છે, ઇસેન્શિયલ સર્વિસીસવાળા કે કોઈ બેંકના અધિકારી કર્મચારી કે કોઈ પણ પ્રકારના વ્યક્તિ આવી રહ્યા છે તો એનું પણ સ્ક્રીનિંગ, હેલ્થ સ્ક્રીનિંગ કરી શકાય એના માટે 5 ટીમો ઊભી કરી દેવામાં આવી છે
અને બનતો પ્રયત્ન કરી રહ્યા છે કે ચેકપોસ્ટ ઉપરથી લોકોની અવર જવર ઓછી થઈ શકે અને જે પણ લોકો આવી રહ્યા છે એનું હેલ્થ સ્ક્રીનિંગ તાત્કાલિક પોઈન્ટ ઉપર થઈ જાય એના માટે પણ જિલ્લા કલેક્ટર દ્વારા ગઈકાલથી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.